નમસ્કાર. આજના આપણા વિષયમાં હાઇબ્રિડ પ્રમાણિત બીજ ઉત્પાદન, એના વિશે વાત કરીશું. આપણી સાથે છે અત્યારે અરવિંદભાઈ ચિકાણી, જેમની સાથે આપણે આ વિશે વિગતવાર વાત કરીશું. સાહેબ, દિવેલા બીજ ઉત્પાદન કાર્યક્રમની અગત્યતા વિશે તમે થોડું ઘણું કહો. આપણે ખેડૂત મિત્રોને જણાવીએ કે આપણા દેશની અંદર દિવેલાનું જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની અંદર ગુજરાત રાજ્યનો હિસ્સો ખૂબ અગત્યનો છે. આપણું રાજ્ય ગુજરાત રાજ્ય ઉત્પાદનની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી આગળ છે. ભારત દેશની અંદર ટોટલ જે વાવેતર થાય છે એમાંથી 50% વિસ્તારનો વાવેતર દિવેલાનું આપણા રાજ્યમાં થાય છે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 80% ઉત્પાદન આપણા રાજ્યમાં થાય છે. જ્યારે આપણે હાઇબ્રિડ દિવેલાની જાતો સંશોધિત થઈ નહોતી એ વખતે આપણા દેશની અંદર સરાસરી 1 હેક્ટરે લગભગ 352 કિલોનું ઉત્પાદન થતું હતું, પરંતુ હાઇબ્રિડ જાતોના સંશોધનને અંતે એ ઉત્પાદન 352 કિલોથી વધીને 1527 કિલો સુધી આપણે ઉત્પાદન લઈ શક્યા. હાઇબ્રિડ દિવેલાના વાવેતરમાં ઉત્પાદન વધવાને કારણે ખેડૂતોની અંદર જાગૃતિ આવી, એને કારણે વાવેતર વિસ્તાર પણ ધીમે ધીમે વધતો ગયો, જેને કારણે ખેડૂતોની અંદર હાઇબ્રિડ દિવેલાનું બીજ ઉત્પાદન કરવાની એક પ્રકારની ધગશ ઉત્પન્ન થઈ, લોકોને પ્રોત્સાહન મળ્યું, જેને કારણે આપણા દેશની અંદર હાઇબ્રિડ દિવેલાનો ઉત્પાદન માટેનો એક ઉદ્યોગોનો વિકાસ થયો. સામાન્ય રીતે આપણને ખબર છે કે હાઇબ્રિડ દિવેલાની અંદર 46-49% જેટલું તેલ મળે છે. આ તેલ મોટા ભાગે ઉદ્યોગોમાં ઉત્પાદન થાય છે, એનો વપરાશ થાય છે. આટલું મોટું ઉત્પાદન થવાને કારણે ગુજરાત રાજ્યની અંદર આપણે ખૂબ મોટા પ્રમાણની અંદર હાઇબ્રિડ દિવેલાનો પ્રોગ્રામ આપણે લઈ શકીએ છીએ. સામાન્ય રીતે હાઇબ્રિડ બિયારણ છે એ એક વખત ઉપયોગ કર્યો હોય તો એનો બીજી વખત એટલે કે F2 તરીકે બિયારણનો આપણે ઉપયોગ કરી શકતા નથી, બીજી પેઢીમાં આપણે વાવેતર કરી શકતા નથી. જો વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદનમાં ખૂબ માઠી અસર થાય છે, જેથી આપણે બધા જ ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ કે હંમેશા હાઇબ્રિડ બિયારણ છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. ઓકે સર, સૌપ્રથમ મને એ જણાવો કે દિવેલા બીજ ઉત્પાદન કાર્યક્રમ છે એ કોણ કરી શકે અથવા તો કોના દ્વારા કરી શકાય? બહુ સરસ પ્રશ્ન છે. હાઇબ્રિડ બિયારણ આપણે કરવું હોય અને એને પ્રમાણિત બીજ કરવું હોય, તમારે સર્ટિફાઇડ જેને આપણે કહીએ છીએ, તો પ્રમાણિત બીજ કરવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ દ્વારા આ બિયારણને પ્રમાણિત કરવામાં આવે છે. કોઈ વ્યક્તિગત ખેડૂત પોતે હાઇબ્રિડ આ રીતે બિયારણ પ્રમાણિત કરવા માગતો હોય તો કરી શકે છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર વ્યક્તિગત ખેડૂત, સરકારી સંસ્થા, સહકારી સંસ્થા અથવા અધિકૃત ખાનગી સંસ્થાઓ દ્વારા બિયારણ છે એ પ્રમાણિત કરવાની આપણે કાર્યવાહી કરતા હોય છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ અને અધિકૃત ખાનગી સંસ્થાઓ દ્વારા આ પ્રકારનું બિયારણ આપણે પ્રમાણિત કરી શકીએ છીએ. ઓકે, સામાન્ય દિવેલાની વાવેતર અને બીજ ઉત્પાદન પ્રોગ્રામનો વાવેતર અને ખેતી પદ્ધતિ, આ બેમાં ફેરફાર ખરો? બહુ સરસ પ્રશ્ન છે. સામાન્ય ખેતી દિવેલાને આપણે કરીએ છીએ એ બીજા જે રીતે પાકો વાવીએ છીએ એની જે પ્રકારે ખેતી કરીએ છીએ, એમાં દવા નાખીએ છીએ, ખાતર નાખીએ છીએ, નિંદામણ કરીએ છીએ, રોગ જીવાતનું નિયંત્રણ કરીએ છીએ, એ જ પ્રકારે દિવેલાની સાદી ખેતી આપણે કરી શકીએ છીએ. પરંતુ હાઇબ્રિડ દિવેલાનું તમારે ઉત્પાદન કરવું હોય તેમાં અગત્યના 2-3 મુદ્દાઓ ખાસ આપણે ખેડૂત ભાઈઓ નોંધી લેજો. સૌથી પહેલાં એમાં નર અને માદા એ બંનેનું વાવેતર કરવાનું હોય છે. નર લાઈન છે એ 1 લાઈન નર અને 3 લાઈન માદાનું વાવેતર સામાન્ય રીતે કરવામાં આવે છે, એટલે જેને આપણે કહી શકીએ કે 1:3 રેશિયો. સામાન્ય રીતે 1:3 રેશિયા પ્રમાણે વાવેતર કર્યા પછી
ફરતીઘર ખેતરની ચારેય દિશાઓની અંદર બે લાઇન ફરજિયાત રીતે નરની ફરજિયાત વાવેતર કરવાની રહેશે. ત્રીજો અગત્યનો મુદ્દો એટલે આજુબાજુના વિસ્તારની અંદર બાજુમાં ક્યાંય દેશી દિવેલાનું ક્યાંય વાવેતર, કોમર્શિયલ દિવેલાનું કોઈ વાવેતર કરેલું ન હોવું જોઈએ એની પર ધ્યાનમાં રાખવાનું. અને એક સૌથી અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે તમે જે જમીનની અંદર હાઇબ્રિડ દિવેલાનો બિયારણનો ઉત્પાદનનો પ્રોગ્રામ લેવા માગો છો એ જમીનની અંદર અગાઉની ઋતુમાં હાઇબ્રિડ દિવેલા કે કોમર્શિયલ દિવેલાનું વાવેતર કરેલું હોવું જોઈએ નહીં. ઓકે સાહેબ, તમે કહ્યું કે જે મુદ્દા તમે કયા કે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, અને હવે તમે એ કહો કે દિવેલાની કઈ કઈ જાતિઓ છે એ પ્રમાણિત બીજ ઉત્પાદનમાં હોવી જોઈએ. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફાઈડ થયેલી જાતો હોય છે એ જ દિવેલાની જાતોનું આપણે સર્ટિફિકેશન એટલે કે પ્રમાણિત બીજ ઉત્પાદન કરી શકીએ છીએ. આપણે આપણા રાજ્ય પૂરતી વાત કરીએ તો ગુજરાતની અંદર GAU CH1 નામની એક વેરાયટી, GCH2 નામની એક વેરાયટી, GCH4 નામની એક વેરાયટી, GCH6 નામની એક વેરાયટી અને GCH7 નામની વેરાયટી છે એનું મોટાભાગે આપણે બિયારણનું ઉત્પાદન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ગુજરાતની અંદર જે વાવેતર કરીએ છીએ એમાં GCH2 અને GCH7 નામની બે વેરાયટીઓ એનું આપણે વધારે પડતું ઉત્પાદન કરતા હોઈએ છીએ અને ખેડૂતોને વધારે માફક આવતી હોય છે. ઓકે, શંકર દિવેલોના જાતોના નર અને માદા જાતો કઈ કઈ હોય છે? સૌથી અગત્યનો પ્રશ્ન છે, તમે કઈ જાતનું બિયારણ ઉત્પાદન કરવા માગો છો એનો આધાર છે એ વેરાયટીનું બી ઉત્પન્ન કરવામાં તમે વાપરેલા નર અને માદા. સામાન્ય રીતે ગુજરાતની અંદર જે આપણે જે વેરાયટીઓની હમણાં મેં તમને વાત કરી એ વેરાયટીઓમાં એક નંબરની જે વેરાયટી છે GAU CH1 નામની વેરાયટી છે એની માદા તરીકે VP1 નામની વેરાયટી છે અને નર તરીકે VI9 નામની એક વેરાયટી છે, VI9 નંબરની એ વેરાયટીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને 1972 સાલની અંદર આ વેરાયટી છે એ બહાર પડેલી છે. બીજી એક એના પછીની જે વેરાયટી આવી છે એ 1985 સાલની અંદર બહાર પડેલી છે, એ GCH2 નામની વેરાયટી છે. એની અંદર પણ એક નંબરમાં જે માદા છે એ જ VP1 માદાનો ઉપયોગ થયેલો છે માદા તરીકે અને નર તરીકે JI 35 નામની એક વેરાયટી છે એનો નર તરીકે ઉપયોગ થયેલો છે. ત્યાર પછી છે GCH4 નામની એક વેરાયટી છે, એ વેરાયટીની અંદર પણ VP1 માદા તરીકે છે અને નર તરીકે 48-1 નામની વેરાયટીનો નર તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. 5 નંબરની જે વેરાયટી છે આપણે GCH5 નંબરની વેરાયટી એ 1994 સાલની અંદર બહાર પડેલી છે અને એની અંદર એક ગીતા નામની એક માદા અને નર તરીકે SH72 નામની એક વેરાયટી આપણી છે જાત છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી એક 6 નંબરની વેરાયટી છે GCH6 નામની વેરાયટી બહાર પડેલી છે 1999 સાલની અંદર, એમાં માદા તરીકે JP65 નામની વેરાયટી છે એ માદા તરીકે ઉપયોગ થયો છે અને નર તરીકે એમાં GI96 નામની એક વેરાયટી છે એનો નર તરીકે ઉપયોગ થયો છે. અને હમણાં રિસન્ટની અંદર છેલ્લા 2-3 વર્ષ દિયા જે એક વેરાયટી બહાર પડી છે એ GCH7 નામની વેરાયટી છે, એમાં માદા તરીકે SKP84 અને નર તરીકે SKI 215 નામની વેરાયટી એ માદા તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. આ નર અને માદાનો ઉપયોગ કરી અને આપણે આપણને જે અનુકૂળ વેરાયટી છે એનો ઉપયોગ આપણે હાઇબ્રિડ સીડ પ્રોડક્શનમાં કરી શકીએ છીએ. અચ્છા, આ નર અને માદાની આ અલગ અલગ જાતો હતી કે હજી અલગ બીજી પણ જાતો હોય? આ જે નર અને માદા છે એ પોતે પર્ટિક્યુલર એટલે વ્યક્તિગત રીતે પણ એક જાતો છે, એ જુદા જુદા રાજ્યોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે જે વેરાયટીઓનું આપણે પ્રમાણિત બીજ ઉત્પાદન કરવા માગીએ છીએ એ વેરાયટીઓ હંમેશા એ રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી હોય છે અને એ વેરાયટીઓને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઈડ થયેલી હોય છે, એ જ વેરાયટીઓનું આપણે પ્રમાણિત બીજ ઉત્પાદન કરી શકીએ છીએ અને આપણે વાવેતર કરી શકીએ છીએ. ઓકે, આ શંકર દિવેલા જે ઉત્પાદન માટે નર માદાનું વાવેતર છે એ ક્યારે કરી શકાય? આપણે સૌથી અગત્યનો મુદ્દો આ છે,
દરેક પાકની અંદર જે કાંઈ વેરાયટીઓ છે એ વેરાયટીની અંદર જાતોની અંદર ફૂલ આવવાનો સમયગાળો છે જુદો જુદો હોય છે. આપણે દાખલા તરીકે કોઈ એક વેરાયટીને પસંદ કરીએ અને એનું વાવેતર કરવાનું હોય તો નર અને માદા જે આપણી બેકી જાતો છે એટલે GCH 2, GCH 4 અને GCH 6 નામની જે વેરાયટીઓ છે એ બેકી જાતોની જે માદાઓ છે VP1 અને JP 65 એ જાતોમાં ફૂલ આવવાનો સમય એના જે નર છે VI 9, JI 35 અને 48-1 આ નર કરતાં 10-12 દિવસ માટે ફૂલ એમાં વહેલા આવે છે. એટલા માટે માદા કરતાં નર છે એ 10-12 દિવસ માટે આપણે વહેલા વાવેતર કરવા જોઈએ, જેથી બંનેનો ફ્લાવરિંગ પીરિયડ, બંનેનો ફૂલ આવવાનો સમય છે એક સાથે થાય, એટલે આપણને પરાગરજ સહેલાઈથી ટ્રાન્સફર થઈને મળી શકે. બાકીની જે આપણી જાતો છે જેમાં 1 નંબર છે, પછી 5 નંબર છે અને 7 નંબરની જાતો છે, એમાં નર અને માદા બંનેમાં ફૂલ આવવાનો સમયગાળો લગભગ સરખો હોવાને કારણે નર અને માદાનું વાવેતર બંનેનું સાથે કરવાની આવશ્યકતા રહે છે. અચ્છા, એટલે આ દિવેલ બીજ ઉત્પાદન માટે નર અને માદા જાતોનું જે ઈ છે વાવેતર એ ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? સામાન્ય રીતે આપણા ગુજરાત રાજ્યનું જે ક્લાઇમેટ છે, જે હવામાન છે અને આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ મહિનાનું પહેલું પખવાડિયું એટલે 1 તારીખથી શરૂ કરીને 15 તારીખના સમયગાળા દરમિયાન કોઈ પણ જાત, આજે આપણે 5-6 જાતોની જે ચર્ચા કરી છે એ કોઈપણ જાતનું વાવેતર તમે કરી શકો છો. એટલે ઓગસ્ટ માસના પહેલાં પખવાડિયાની અંદર વાવેતર કરવું એ સૌથી વધારે અગત્યનું હોય છે. હવે એમાં જે નર અને માદા જે જાતો છે એ જાતોનું સીડ કેટલું એટલે કે બીજ કેટલું જોઈએ આપણે? દાખલા તરીકે આપણી VP1 નામની એક માદા છે, એક આપણી બીજી એક માદા છે ગીતા નામની, એનું જો સાદી પદ્ધતિથી આપણે સીડ બનાવ્યું હોય એટલે બીજ બનાવ્યું હોય માદાનું, તો 1 એકરે 3 કિલો પ્રમાણે સીડ રેટની આવશ્યકતા રહેતી હોય છે. હવે એની અંદર VP1 છે ઈ અને SKP 84 જે 7 નંબરની માદા છે એનું જો આપણે મોડિફાઈ પદ્ધતિ એટલે કે આધુનિક પદ્ધતિ નવી પદ્ધતિથી જો એનું સીડ બનાવ્યું હોય તો એ 1 એકરે લગભગ 2 કિલો એ સીડની જરૂરિયાત રહેતી હોય છે. અને આપણી એક જાત છે JP 65 નામની એક માદા છે, એનું સીડ છે એ સામાન્ય રીતે 2.5 કિલો એ 1 એકરે સીડની જરૂરિયાત રહેતી હોય છે. તમામ નર જે છે VI 9 છે, JI 35 છે, JI 96 છે કે SKI 215 છે, આ તમામ નરનું સીડ 1 એકર માટે 1 કિલોની આવશ્યકતા રહેતી હોય છે. ઓકે, આ દિવેલ બીજ ઉત્પાદન જે છે એમાં બીજા આસપાસ બીજા કોમર્શિયલ દિવેલોનું વાવેતર કરી શકાય? ના, આપણે ચોક્કસ ગુણધર્મ ધરાવતા આનુવાંશિક શુદ્ધતા એટલે કે જનનિક શુદ્ધતા ધરાવતું સીડ જો તૈયાર કરવું એટલે બીજ તૈયાર કરવું હોય તો આપણે જે નક્કી કરેલી વેરાયટીના જે નર છે એની પરાગરજનો ઉપયોગ થાય તો જ આપણે સારું સીડ છે એ જનનિક શુદ્ધતાની દ્રષ્ટિએ આનુવાંશિક શુદ્ધતાની દ્રષ્ટિએ સીડ આપણે બનાવી શકીએ. હવે દાખલા તરીકે આપણે કોઈ એક વેરાયટીનો બિયારણનો ઉત્પાદન પ્રોગ્રામ કરવા માગીએ છીએ અને નજીકના અંતરમાં એટલે કે કોમર્શિયલ કોઈ દિવેલાનું વાવેતર કર્યું હોય તો એમાંથી પરાગરજ ઉડી, હવે દિવેલાનો પાક છે આપણને બધાને ખબર છે કે પરપરાગિત પાક છે એટલે એનું પરાગરજ છે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા માટે હવા દ્વારા એનો ઉપયોગ થાય છે. સર, આજે આપણે ઉદાહરણ છે એ આપણે થોડીક વાર રહીને લઈ, કારણ કે દર્શક મિત્રો છે એ આપણી સાથે વાત કરવા માંગે છે તો એમની સાથે વાત કરી. ચોક્કસ. હેલો, કૃષિ સમાચાર. હા, તમારો પ્રશ્ન? આપનો અવાજ નથી આવતો. હેલો, હા, કૃષિ સમાચાર માંથી બોલો છો? અમને પ્રશ્ન છે કે ઈ શેમાંથી થાય એમ બીજ છે. હવે તમારા પ્રશ્નની અંદર તમારે હાઇબ્રિડ સીડ બનાવવાનો હોય તો મેં કીધું એ પ્રમાણે નર અને માદાનો ઉપયોગ તમે કરી શકો.
પરંતુ તમારે માનો કે વીપી વન નામની માદા બનાવવાની હોય તો આપણી જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ જે કેસ્ટરનું જ ખાસ કરીને દિવેલાનું કામ સંભાળે છે એ લોકોનું બ્રીડરશીટ તૈયાર કરે છે અને એ બ્રીડરશીટમાંથી આપણે ફાઉન્ડેશન સીડ તૈયાર કરવું પડે છે અને એ રીતે આપણને ફાઉન્ડેશન સીડ તૈયાર કરવા માટે ફરજિયાત રીતે આપણે યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ એટલે કે યુનિવર્સિટી પાસેથી આ સીડ મેળવવું પડે છે અને એનો તમે ઉપયોગ કરી અને નર અથવા માદા એ સીડ તમે બનાવી શકો છો. અચ્છા સર, આપણે આ દર્શક મિત્ર સાથે વાત કરતા હતા એની પહેલાં તમે એક ઉદાહરણ આપી રહ્યા હતા જે દિવેલ બીજ ઉત્પાદનમાં આસપાસ બીજા કોમર્શિયલ તમે દિવેલ એના વાવેતર વિશે તમે કહેતા હતા કે એના વિશે ઉદાહરણ આપતા હતા કે વાવી શકાય કે નહીં એમ. હા, અધૂરી વાત આપણી હતી. પરાગરજ છે હવામાં ઉડીને જવાને કારણે તમારે જ્યારે પ્રમાણિત કક્ષાનું બીજ એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં સર્ટિફાઈડ સીડ કહીએ છીએ આ પ્રમાણિત કક્ષાનું બીજ તમારે બનાવવાનું હોય એ વખતે આજુબાજુની અંદર 300 મીટર ત્રિજ્યાની અંદર અન્ય દિવેલાનું વાવેતર હોવું જોઈએ નહીં. પ્રમાણિત કક્ષા પછી ફાઉન્ડેશન કક્ષાનું સીડ તૈયાર થાય તો એની અંદર 600 મીટરનું અંતર રાખવું જોઈએ અને તમારે જો મેં કીધું એ પ્રમાણે હમણાં બ્રીડર સીડ તૈયાર કરવાનું હોય અને એમાંય ખાસ કરીને મોડિફાઈડ પદ્ધતિ જે નવી પદ્ધતિ આપણે આવી છે મોડિફાઈડ પદ્ધતિથી સીડ તૈયાર કરવાનું હોય તો 1 કિલોમીટર એટલે કે 1000 મીટરનું અંતરની અંદર કોઈપણ કોમર્શિયલ પ્રકારના દિવેલા અથવા અન્ય જાતના દિવેલા અથવા અન્ય જાતનો બિયારનો પ્લોટ એ આજુબાજુમાં હોવો જોઈએ નહીં. એને આપણે ઇંગ્લિશમાં આઇસોલેશન અંતર કહીએ છીએ, ગુજરાતીમાં આપણે કહેવું હોય તો અલગીકરણ અંતર. એ આટલું આપણે રાખવું ફરજિયાત છે. જો તમે એનાથી ઓછું અંતર રાખો તો પરાગરજ ઉડી અને તમારા બીજ પ્લોટની અંદર આવે છે જેને કારણે બિયારણની ગુણવત્તા, આનુવંશિક શુદ્ધતા એમાં ઘટાડો થાય છે અને આપણો બીજ પ્લોટ છે એ નાપાસ થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. અચ્છા સર, કેટલા સમય સુધી આનું વાવેતર કરી શકાય અને વાવેતર અમુક સમય સુધી કે વધારે પણ કરી શકાય? મેં હમણાં કીધું એ પ્રમાણે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાના પહેલાં પખવાડિયાની અંદર આનું વાવેતર આપણે કરવું જોઈએ. ઓગસ્ટ મહિનાના પહેલાં પખવાડિયાથી તમે જેમ દૂર જાઓ પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમ ઉત્પાદનની અંદર એ બિયારણના ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે અને પાછળના તબક્કે આપણને નરમાંથી જે પરાગરજ મળવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં પરાગરજ મળતી નથી જેને કારણે આપણું બિયારણ છે એ નપાસ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત મિત્રોએ વધારે ઉત્પાદન લેવું હોય, સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું હોય અને આજુબાજુમાંથી આપણને કાંઈ નુકસાન ન થાય એ પ્રકારે વાતાવરણ આપણે જોતું હોય તો સામાન્ય રીતે પહેલાં ઓગસ્ટ મહિનાના પહેલાં પખવાડિયાની અંદર વાવેતર કરી દેવું એ સૌથી વધારે હિતાવહ છે. અચ્છા, આમનું ફરી વેચાણ કરવું હોય તો એના માટે શું કરવું? બિયારણ તૈયાર થઈ જાય ત્યાર પછી જ્યારે પ્રમાણિત બીજ થાય તો એને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા એક ટેગ આપવામાં આવે છે. એમાં બે પ્રકારની ટેગ હોય છે, એક બ્લુ કલરની ટેગ હોય છે વાદળી કલરની, એને આપણે પ્રમાણિત બીજ કહીએ છીએ, અને એક સફેદ કલરની ટેગ હોય છે એ ફાઉન્ડેશન કક્ષાની એ ટેગ હોય છે. કોઈપણ બીજ છે એની ઉગાવવાની એટલે કે સ્ફુરણ શક્તિ એ મર્યાદિત હોય છે. તો કોઈપણ સીડ જ્યારે ખાસ કરીને દિવેલાનું સીડ આપણે જ્યારે નવું બજારમાં મૂકીએ છીએ ત્યારે એની વેલિડિટી પીરિયડ એ 9 મહિનાનો હોય છે. 9 મહિના પછી સીડને ફરીથી તમારે વાવેતર જો કરવાની આવશ્યકતા ઊભી થાય તો એમાંથી ફરીથી નમૂનો લેવામાં આવે છે અને નમૂનો જો પાસ થાય તો એને ફરીથી પ્રમાણપત્ર 6 મહિના માટે આપવામાં આવે છે. આ પ્રકારે જ્યાં સુધી સ્ટાન્ડર્ડ થયેલું છે, દાખલા તરીકે દિવેલા છે તો એમાં મિનિમમ જર્મિનેશન છે ઓછામાં ઓછું ઉગાવો છે એ 70% આપણે આવવો જોઈએ, પણ 70% જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે એને પુનઃપ્રમાણિત કરતા જઈએ છીએ અને આ પ્રકારે બિયારણ છે એ બજારમાં તમે વેચી શકો. પરંતુ જ્યારે 70%થી ઓછું સ્ફુરણ શક્તિ આવે ત્યાર પછી એ સીડલાયક રહેતું નથી એટલે એને તમે બીજ તરીકે વેચાણ કરી શકો નહીં. ફરી પાછા આ રીતના જીવંત પ્રસારણમાં મળીશું. નમસ્કાર.